Audio Jungle. परिमिति 540 सेमी होय तो तेनुं क्षेत्रफळ शोधो। हवे मित्रों जो अहीं गुणोत्तर प्रमाण आपेलू छे एना बाजुओना माप आप्या नथी तो आवा समये तमारे दरेक बाजुनुं माप आपणे धारी लेवुं पड़शे। तो आपणे शुं करीए, पहेला तो सौ प्रथम तमारे अहीं लखी काढवानुं के धारो के आवा कोई पण दाखला होय जेम वाळा त्यारे तमारे पहेला एक्स धारी लेवानो। धारो के दरेक बाजुनुं माप बराबर x धारता એટલે એનો મતલબ શું થાય ખબર છે કે એક બાજુ આ પહેલી બાજુ એટલે 12x થાય, બીજી બાજુ એટલે 17x થઈ જાય અને ત્રીજી બાજુ એટલે કેટલી થાય 25x થઈ જાય। એટલે અહીંયા આપણે a બરાબર કેટલા લેવાના 12x, પછી b બરાબર આપણે કેટલા લેવાના 17x અને c બરાબર આપણે લઈશું 25x બરોબર। હવે તમને આગળ જતા રકમમાં એમ કીધું છે કે આ ત્રિકોણની પરિમિતિ 540 સેમી છે તો એ લખીએ આપણે કે ત્રિકોણની પરિમિતિ बराबर 540 सेमी बराबर आ तमने आपेली छे तो एना ऊपर थी आपणे दरेक बाजुनुं माप आपणे शोधवुं पड़े। तो अहींया लखीए के त्रिकोणनी परिमिति बराबर सूत्र लखीए आपणे त्रणे बाजुओनो सरवाळो बरोबर। तो हवे आपणे त्रिकोणनी परिमिति केटली आपेली छे रकममां जो अहींया 540 तो 540 बराबर त्रणे बाजुओनो सरवाळो एटले शुं थाय a प्लस b प्लस c थाय। त्रणे बाजुओ a b अने आ c तो माटे अहीं लखीए 540 बराबर a बराबर केटला छे 12x वत्ता b बराबर 17x अने c बराबर 25x माटे 540 बराबर आ त्रणेनो सरवाळो करो के 12 पछी 17 अने 25 तो जुओ 7 ने 2 9 9 ને 5 14 નો ચોગડો વધી પડી 1 2 2 4 ને 1 5 કેટલા આવ્યા 54 તો અહીંયા લખીએ આપણે 54x। હવે આ 54 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં તો x બરાબર 540 છેદમાં કેટલા આવશે 54। હવે છેદ ઉડાડીએ તો 54 એ અહીંયા છેદ ઉડે તો 54 એકા 54 આ અને શૂન્ય તો બરાબર x બરાબર કેટલા આવ્યા 10। હવે જુઓ અહીંયા એકમમાં આપણને સેમી કીધું છે એટલે અહીંયા એકમ આપણે લખીશું x બરાબર 10 સેમી। હવે આ x ની જે કિંમત આવી એ તમારે a b અને c માં મૂકવાની તો અહીંયા આપણે લખી કાઢીએ a બરાબર કેટલા છે આપણી પાસે 12x 12x बराबर 12 गुणया x એટલે કેટલા છે 10 તો બરાબર ગુણાકાર કરીએ તો 120 કેટલા આવશે 120 સેમી।
એજ રીતે b બરાબર આપણે લઈ લઈએ b બરાબર કેટલા છે 17x તો 17x બરાબર 17 ગુણ્યા 10 બરાબર 170 સેમી અને એજ રીતે આપણે c નું માપ લઈએ c બરાબર કેટલા છે 25x તો અહીંયા 25x બરાબર 25 ગુણ્યા 10 બરાબર 250 આટલા શું આવ્યા કહેવાય સેમી આવી ગઈ ત્રણે બાજુઓ તો હવે જ્યારે ત્રણે બાજુઓના માપ આવી જાય ત્યારે તમારે અર્ધ પરિમિતિ શોધવી પડે તો અહીંયા લખીએ આપણે કે ત્રિકોણની અર્ધ પરિમિતિ બરાબર s બરાબર શું સૂત્ર છે a પ્લસ b પ્લસ c છેદમાં ભાગ્યા કેટલા લખવાના 2 હવે તમે કિંમતો મૂકી દો ચલો a બરાબર કેટલા છે 120 વત્તા 170 વત્તા 250 અને ભાગ્યા આપણે કેટલા કરવાના છે 2 હવે જો આ બધાનો સરવાળો કરીએ તો 120 170 અને 250 તો 0 7 ને 5 12 12 ને 2 14 2 ને 2 4 ને 1 5 આમ તો હું ડાયરેક્ટ લખી કાઢ શું ડાયરેક્ટ લખત જુઓ પરિમિતિ મને આપેલી છે એટલે આ ન લખું ડાયરેક્ટ 540 લખી કાઢું તો વાંધો નહીં પણ તમને મિત્રો ખ્યાલ આવે એટલા માટે હું આ રીતે લખ્યું તો 540 ભાગ્યા 2 તો 2 એ 27 તો 54 થાય છેદ ઉડાડીએ તો અને પાછળ 0 બરાબર કેટલા થશે 270 સેમી આ તમારી અર્ધ પરિમિતિ આવી ગઈ બરોબર હવે તમે આના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રની મદદથી શોધવાનું છે તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અહીંયા વર્ગમૂળમાં લખી કાઢીએ કે s કૌંસમાં s - a કૌંસમાં s - b કૌંસમાં s - c હવે એમાં આપણે કિંમતો મૂકી દઈએ ચાલો તો કિંમતો આપણે જો એની અંદર મૂકી દઈએ તો શું થશે s એટલે 270 તો 270 કૌંસમાં 270 માઈનસ ચલો a બરાબર કેટલા છે 120 હવે 270 માઈનસ b એટલે 170 અને 270 માઈનસ c c એટલે 250 આપ્યા છે ઓકે તો હવે બરાબર વર્ગમૂળમાં ચલો 270 ગુણ્યા ચલો હવે આ બંનેની બાદબાકી કરો તો 0 7 માંથી 2 જાય તો 5 2 માંથી 1 જાય તો 1 ગુણ્યા ચલો આ બંનેની બાદબાકી કરી નાખો 0 0 2 માંથી 1 જાય તો 1 ગુણ્યા આ બંનેની બાદબાકી કરો 0 7 માંથી 5 જાય તો 2 અને 2 માંથી 2 જાય તો 0 તો હવે શું કરી નાખશો બરોબર ધ્યાન રાખો જો હવે બરાબર ધ્યાન આપજો હું શું કરું છું કેવી રીતે બુદ્ધિનો ઉપયોગ કરી ઓછા સમયમાં પરીક્ષાની અંદર તમે ઈઝી બનાવી દો આ પદને કેવી રીતે બનાવું 270 છે એટલે 27 ગુણ્યા 10 થાય 27 ગુણ્યા 10 કરો એટલે 270 જ થાય એટલે આના ભાગ પાડ્યા 27 ગુણ્યા 10 ગુણ્યા આના ભાગ પાડો 15 ગુણ્યા 10 એટલે 150 અને ગુણ્યા 100 ના ભાગ પાડીએ તો 10 ગુણ્યા 10 એટલે 100 થાય અને આના ભાગ પાડો 20 ના આ રીતે આ ના આવડે તો આ રીતે ભાગ પાડવાના 2 દાન 20 2 5 10 અને 5 1 5 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ઓકે આવડી ગયા ને જો હવે હું ઈઝી બનાવું છું બધું બરાબર વર્ગમૂળમાં આ 27 છે એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 લખાય
અને ગુણ્યા જોજો આ 10 ગુણ્યા 10 એટલે 10 નો વર્ગ ગુણ્યા આ 15 ના ભાગ પાડો 3 ગુણ્યા 5 ગુણ્યા આ બંને નું જોડકું બનાવો એટલે 10 નો વર્ગ ગુણ્યા આ બે નું જોડકું બનાવો એટલે 2 નો વર્ગ અને ગુણ્યા કેટલા વધ્યા 5 હજી જોડકા બને છે જુઓ બરોબર ધ્યાનથી વર્ગમૂળમાં આ 3 નું જોડકું એટલે 3 નો વર્ગ હવે આ 3 અને આ 3 એટલે 3 નો વર્ગ ગુણ્યા 10 નો વર્ગ ગુણ્યા જુઓ આ 5 અને આ 5 એટલે 5 નો વર્ગ ગુણ્યા 10 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ થઈ ગયા હવે આ બધાનો આપણે ગુણાકાર કરવાનો છે જુઓ 3 તારી 9 9 5 45 45 2 90 90 તો હું લખી છે સાથે સાથે 1 અને 2 મીંડા અને એનો શું લખીશ વર્ગ એટલે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે 9000 આ તમારું ક્ષેત્રફળ મિત્રો આવી જશે અને હવે એકમ તમારે લખવાનો છે સેમી સ્ક્વેર જો ઈઝી મે કરી નાખ્યું ને આના મે ભાગ પાડતા મે મારી રીતે ભાગ પાડે આમ તો હું ડાયરેક્ટ લખી કાઢ પણ તમને આવડવું જરૂરી છે અને એટલા માટે આ ઈઝી રીત મે બનાવી છે એટલે આ રીતે જો તમે ભાગ પાડશો તો તમને વર્ગમૂળ કાઢવામાં સરળતા પણ રહેશે અને ઈઝી તમે પરીક્ષામાં લખી શકશો બરોબર તો હવે આ દાખલામાં આપણે શું કર્યું મિત્રો ગુણોત્તર પ્રમાણ આપ્યા હતા એટલે દરેક બાજુનું માપ બરાબર આપણે શું ધારી લીધું x એટલે દરેક બાજુનું માપ કેટલું થયું 12x 17x અને 25x અને પરિમિતિ આપણને આપી હતી 540 આપી હતી અને એના ઉપરથી આપણે દરેક બાજુ a b અને c નું માપ આપણે શોધી કાઢ્યું ત્યાર પછી આપણે શું શોધ્યું અર્ધ પરિમિતિ અને એ કેટલી આવી 270 સેમી અને ત્યાર પછી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી શોધ્યું આવડશે મિત્રો આ દાખલો તો આ વિડિયો 2 થી 3 વાર જોઈ અને દાખલો ઘરે જાતે ગણવાનું મિત્રો રાખજો તો આ દાખલા તમને સરળતાથી આવડશે પણ ખરા અને સમજાઈ પણ જશે અને આવા કોઈ પણ દાખલા પરીક્ષામાં પૂછાશે તો તમે સરળતાથી મિત્રો ગણી શકશો તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઇટ મિત્રો